ફૂટબોલ પ્રીમિયર લીગ 3 ઓર્ગેનિક ઝરશ અંજુ ટીમ વાલા હસ્તે રાંદેર ખાતે સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી છે। તારીખ 28/8/2021 ના રોજથી જેમાં સંતોષ ટ્રોફી રમેલા મહાન ખેલાડીઓ દમણથી લઈને બરોડા અમદાવાદ અને તમામ ગુજરાતના સારા ખેલાડીઓએ ભાગ લીધો છે અને આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે જનાબ ઝુબેરભાઈ બોટાવાલાના હસ્તે આજના દિવસે રમતગમત કાર્યક્રમ યોજાયું હતું, જેમાં યુસુફ આઝમ શેખની પ્રથમ મેચ ફાયદા ડેવલપર્સની ટીમ અને કેકેઆરની ટીમ દ્વારા પ્રીમિયર લીગ 3 શરૂ કરી છે। હું ઝુબેર બોટાવાલા, બોટાવાલા ફેમિલીનો સંત થાઉં છું ને એચએમએસ બોટાવાલા ચેરિટીઝમાં ટ્રસ્ટી છું અમને। અહીંયા બચ્ચાઓ અને આ લોકોએ ફૂટબોલ ટુર્નામેન્ટ રાખેલી છે, તો તે ફૂટબોલ ટુર્નામેન્ટનું આજે ઓપનિંગ છે। કેટલી ટીમ ભાગ લઈ રહી છે, કઈ પ્રકારના પ્લેયરો છે, કઈ રીતે પ્લેયરોને સિલેક્ટ કરવામાં આવ્યા છે? પ્લેયરો તો એ લોકોએ આઈ કર્યું છે, આપણા શું કહે છે, ઓક્શન કર્યું છે ને, ઓક્શનના અંદર એ લોકોએ 6 ટીમ રાખીને આ ટુર્નામેન્ટ ચાલુ કરી છે। ગુજરાતના પ્લેયર છે જે અહીંયા દરેક વખતે ક્રિકેટની રમાતી છે, ફૂટબોલમાં આ વખતે ઘણું લોકપ્રિયતા જોવા મળી છે, શું કહેશો? ફૂટબોલમાં બહુ લોકપ્રિયતા છે પણ આ લોકો અહીંયા ફૂટબોલના પાછળ બહુ ધ્યાન દે છે, પણ મારે એ લોકોને અહીંયા આજે તમે લઈ રહ્યા છો તો એક એ લોકોને રિક્વેસ્ટ છે કે એ લોકો એક ટુર્નામેન્ટ એવી કરે જે આ 7-a-side યા 10-a-side ની થાય। એ લોકોએ ફૂલ 11 પ્લેયર્સની 45 મિનિટ્સની ટુર્નામેન્ટ કરવી જોઈએ, એટલે એક સાઈડ એક ટાઈમ 45 મિનિટ, જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર ફૂટબોલ રમાતું હોય, એટલે તેના અંદર એ લોકો એક સ્ટાન્ડર્ડ લેવલના પ્લેયર્સો કાઢી શકે। 40 મિનિટ્સની ફૂટબોલની ગેમ ઠીક છે, સ્ટેમિના વાસ્તે ચાલી જાય, પણ 1 hour 30 મિનિટ્સ રમે તો જ એ લોકો ડેવલપ કરી શકે સારા પ્લેયરો। ને એ લોકો અહીં જ છે રાંદેરમાં, આ લોકો આ સુલતાનિયા લોકોના પાસે ટેલેન્ટ છે કે જે લોકો અહીં પ્લેયરો ડેવલપ કરી શકે છે, ને એના અંદર બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે કે આ સુલતાનિયા તો મહેનત કરે જ, પણ અહીં છોકરાઓના મા બાપાઓએ બાપોએ મા તો છોડો અહીંયા બાપોએ મહેનત કરવી જોઈએ કે પોતાના બચ્ચાઓને પોતે ગ્રાઉન્ડ પર લાવે। ને હું સુલતાનિયાને રિક્વેસ્ટ કરું છું કે એ લોકો એક અહીં ટુર્નામેન્ટ કરે, જે બી સ્પોન્સરો છે હું મારા ફેમિલીની તરફથી અરેન્જ કરીને દઈએ છે લોકોને, પણ એ લોકો એક ટુર્નામેન્ટ રાખવી જોઈએ જે 45-45 મિનિટ્સના 2 halves હોવા જોઈએ, તો તમને ખબર પડશે કે આ જેટલા બી પ્લેયર્સો હમણાં રમે તે કેટલા હમણાં અહીંયા હા તે હું તો 6 ટીમ છે એટલું મને ખબર છે, પણ ઓપ્શન્સો કેટલા છે તે તો આને ખબર છે। મારું નામ અંજુમ ટીનવાલા છે ઓર હું આ SPL નો ઓર્ગેનાઇઝર છું। મારી ટીમ આ ટુર્નામેન્ટમાં મેં 6 ટીમ લીધેલી છે અને 6 ટીમમાં ઓક્શન રાખીને અમે લોકોએ એક ટીમમાં 16 પ્લેયર એવી રીતના અમે ટીમ 6 બનાવેલી છે। 6 ટીમમાં લીગ મેચ છે, એક ટીમે 5 મેચ રમવાની છે અને અહીંયા આપણે અહીંયા ઓલ ઓવર ગુજરાતના પ્લેયર છે, બરોડાના બી છે, આપણે જામનગરના બી છે, આપણા સુરતના ટોટલ સુરતના બી છે અને અમારા અહીંયા એક સલમાન સૈયદ કરીને એ 3.5 લાખ પોઈન્ટમાં વેચાયેલો છે ઓર એક શોએબ શેખ છે એ 3,20,000 પોઈન્ટમાં વેચાયેલો છે। અમારે અહીંયા નેશનલ પ્લેયર્સ તો શોએબ શેખ છે, જાવી સફેદા છે, શોએબ સિંઘવાલા છે, અમારો કાકુ છે, અમારા એવા બહુ ઘણા પ્લેયરો છે જેના અમે નામ અમને યાદ તો નથી આવતા, પણ ઘણા પ્લેયરો છે અમારી પાસે અહીંયા। આ ટોટલ 20 દિવસની ટુર્નામેન્ટ છે, લીગ સિસ્ટમ છે, 20 દિવસ ટુર્નામેન્ટ ચાલશે। નામ સાકિર સૈયદ છે, કે ફાઈટર્સ અમે ઉતરવાના છે આજે, આજે સેલિબ્રેશન ટાઈમિંગ છે કે ફર્સ્ટ મેચ છે ટુર્નામેન્ટની, અને વ્યૂહરચના તમારે કેવું છે કે જરાક જેટલું હોય તેટલું સારું પ્લેયર રમી શકે એકબીજાથી, અમને ઇન્ટ્રોડક્શન નથી એટલું બધું બહાર રમી શકે, પ્રેક્ટિસમાં હમણાં આવશે નહીં। અમને 3 મેચ જીતીને ફાઇનલ જવું પડે, કેમ કે લીગ સિસ્ટમ છે, ટોટલ 5 મેચ રમવાની છે, એમાં લીગ સિસ્ટમના આધારે 3 મેચ જે ટીમ જીતે ને તે ટોપ પર જાય ઉપર। અમારી ટીમમાં ઓલમોસ્ટ ટોટલ જેટલા ખેલાડી છે તે નેશનલ છે, સંતોષ ટ્રોફી પ્લેયર છે, બધા સારા પ્લેયર છે એમ ડિસ્ટ્રિક્ટના, એટલે તૈયાર તો અમને રેડી જ કરેલી છે પહેલાથી। શેખ સજ્જાદ યુસુફ, મેં ફાયદા ડેવલપર કા કપ્તાન હું ઓર મેરે પાપા કી ટીમ હે ફાયદા ડેવલપર, મારી ફર્સ્ટ મેચ હૈ, ઓપનિંગ મેચ હૈ। કિસ તરહ કે પ્લેયર ઇસ બાર મેદાન પર ઉતારે? ઇસ બાર સબ મિક્સ પ્લેયર હૈ, સબ
मिक्स प्लेयर है। किस तरह का खेल है इनका, इन प्लेयरों का? सब अपने पॉइंट पे बिके हैं, सब अच्छे लेवल के प्लेयर हैं। मेरे तीन चार मेरी जो टीम में है वो 3 लाख के 2 प्लेयर है, ऐसे बहुत से ज़्यादा लोग हैं और बाकी के सब 2-2 लाख 1-1 लाख के भी है। क्या मोटिव लेके उतर रहे हैं मैदान? यही कि जीतना है बस। ब्यूरो रिपोर्ट, LKE स्टार न्यूज़, सूरत।